ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો પાઠ શીખવાના છીએ. તે પહેલા હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એનો આન્સર આપવાનો છે. ચાલો, તો ફ્રેન્ડ્સ, હમણાં તો તમે ઘરે જ છો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમારે જો તમારા મિત્ર અને તમારા મિત્રને તમને જો યાદ આવતી હોય, બરાબર ને, કાં તો તમારા મામાનો છોકરો હોય, માસીનો છોકરો હોય, તો તમે એની યાદ આવે તમને એની, તો તમે એને એની સાથે કેવી રીતે વાત કરો છો? કોણ કહેશે બોલો? હા, બરાબર ને, ફોન દ્વારા, હે ને? ફટાફટ તમે મોબાઈલ લઈ લો મમ્મી કે પપ્પાનો, અને તમે નંબર ડાયલ કરો અને સીધો એને ફોન કરીને તમે એની સાથે વાત કરી શકો છો, બરાબર ને? પરંતુ ફ્રેન્ડ્સ, હમણાં આપણી પાસે ફોન છે એટલે આપણે ઝડપથી એની સાથે વાત કરી શકીએ છીએ, પરંતુ પહેલાંના વખતમાં, આપણા દાદા અને એના આગળની પેઢીની વખતમાં, એ લોકો એકબીજા સાથે જો દૂર રહેતા હોય ને એ લોકોએ વાત કરવી હોય તો એ લોકો શાના દ્વારા વાત કરતા હશે? કોઈને આઈડિયા છે? ખબર છે? બોલો બોલો. હા, બરાબર છે. પહેલાંના વખતના લોકો એકબીજા સાથે વાત પત્ર લખીને કરતા હતા. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો જ પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 17, પત્રનો પ્રવાસ. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. બાળ મિત્રો, અહીંયા એક સામેરા નામની છોકરી છે, તો તે તેના ફ્રેન્ડને એટલે કે તેના મિત્રને એક પત્ર લખે છે. તો ચાલો આપણે તે જોઈએ. અને ફ્રેન્ડ્સ, એનો પત્ર તો આપણી સાથે વાત પણ કરે છે. તો ચાલો, જે સામેરાનો પત્ર છે એ શું વાત કરે છે, એ આપણને શું કહે છે, તે આપણે જોઈએ. હું પત્ર છું. મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે. મને પેટીમાં મૂકવામાં આવ્યો. તપાલીએ મને બહાર કાઢ્યો, મને બેગમાં મૂક્યો. તપાલીની સાયકલ ઉપર મેં સવારી કરી. હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો. મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો. મારા ઉપર સખત છાપ પાડવામાં આવી. છાપ વડોદરાની હતી, જ્યાંથી મારી સફર ચાલુ થઈ. મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો. આ બેગમાં બીજા ઘણા પત્રો હતા, બધા અમદાવાદના હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ કરવામાં આવ્યો. અહીં એકબીજાની છાપ મારા પર છપાઈ. છેવટે તપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. તો ફ્રેન્ડ્સ, જોયું ને કે સામીરાનો જે પત્ર છે એ આપણને શું વાત કરે છે, બરાબર ને? એને કેવી રીતે લખવામાં આવ્યો હતો, પછી એને કેવી રીતના પહોંચાડવામાં આવ્યો હતો, એને પહેલાં ટપાલ પેટી પોસ્ટ ઓફિસમાં, ત્યાર પછી એને કેવી રીતે લોકોએ આગળ પત્રને વધાર્યો, અને છેલ્લે એના ફ્રેન્ડ સલમાનને કઈ રીતે મળે છે, તે બધું જ આપણે અહીંયા જોયું. તો ખબર પડી ગઈ ને ફ્રેન્ડ્સ તમને, કે પત્ર કેવી રીતે ક્યાંથી કેવી રીતે પહોંચાડવામાં આવે છે? ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને કેટલીક પોસ્ટ ઓફિસમાંથી વસ્તુ મળે છે તે વસ્તુઓને હું બતાવું છું, તો તમારે તેને ઓળખવાનું છે અને તેના નામ કહેવાના છે. ફ્રેન્ડ્સ, આ વસ્તુ જે પોસ્ટ ઓફિસમાંથી મળે છે તો તેને શું કહેવાય? કોણ કહેશે બોલો? હા, એને પોસ્ટ કાર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે તો એને શું કહેવાશે? પોસ્ટ ઓફિસમાં મળે છે એ વસ્તુ કોણ કહેશે બોલો? હા, એને આંતરદેશીય પત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વસ્તુને શું કહેવાશે? કોણ કહેશે? હા, બરાબર છે, એને કવર કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વસ્તુ શું કહેવાશે અને કોણ કહેશે કે જે પોસ્ટ ઓફિસમાં મળે છે? ફાઇન, એને ટિકિટ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આને શું કહેવાશે? કોણ કહેશે બોલો? નથી ખબર પડતી?
ચલો હું જ કહી દઉં છું, આ વસ્તુને રેવન્યુ સ્ટેમ્પ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ શું છે, કોણ કહેશે બોલો? હા, એને સોનાનો સિક્કો અથવા લગડી કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, અહીંયા સામીરાએ જે પત્ર લખ્યો છે સલમાનને તે આપ્યો છે. જુઓ સાઈડ પર શું લખ્યું છે, એનું સરનામું. એમાં લખ્યું છે પહેલાં એનું નામ, તો કે સલમાન, બ્લોક નંબર 3, ઘર નંબર 15, દરિયાપુર, અમદાવાદ, અને છેલ્લે નીચે પિનકોડ નંબર અમદાવાદનો એણે લખ્યો છે. તો આ બાજુ જમણી બાજુ, પત્રની જમણી બાજુ સરનામું લખવાનું હોય છે, અને ડાબી બાજુ ટૂંકમાં આપણે શું એને કહેવું છે આપણા ફ્રેન્ડને તે લખવાનું છે. અહીંયા સામીરા જે લખે છે તે અહીંયા બતાવ્યું છે. તે કહે છે, સલમાન તું કહે કેમ છે તું? અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ. આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ. બધા વડીલોને નમન, લે સામીરા. તો ફ્રેન્ડ્સ, આ રીતે પત્રની ડાબી બાજુ આપણે જે વિગત હોય તે લખવાની હોય છે, અને પત્રની જમણી બાજુ ઉપર એક ટિકિટ પણ લગાડેલી જોવા મળે છે. તો કોઈ પણ પત્ર લખીએ તો આપણે આ ટિકિટ લગાડવી ખૂબ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક પોસ્ટ કાર્ડ છે, બરાબર? તો એ પોસ્ટ કાર્ડમાં સાઇટ પર તમારે તમારું સરનામું લખવાનું છે, અને એની આગળ તમારે તમારા ફ્રેન્ડને એક નાનો પત્ર લખવાનો છે. ફ્રેન્ડ્સ, તમે બધા જ આ પત્ર લખજો, તમને ખૂબ મજા આવશે. જેમ સામીરાએ પત્ર લખેલો છે ને, આપણે આગળ જોયું ને, તો એ રીતે એક નાનો પત્ર તમારે તમારા ફ્રેન્ડને અહીંયા લખવાનો છે. ફ્રેન્ડ્સ, હું તમને પ્રશ્ન કરું છું કે સામીરાનો પત્ર વડોદરા સ્ટેશન પર તો પહોંચી ગયો, પરંતુ પહેલાના સમયમાં જ્યારે ટ્રેન ન હતી તો પત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચાડવામાં આવતા હશે બોલો? કોણ કહેશે મને? આઈડિયા નથી આવતો, ચલો હું કહું. ફ્રેન્ડ્સ, જ્યારે ટ્રેન નહીં હતી ત્યારે પત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ કબૂતર દ્વારા પહોંચાડવામાં આવતા હતા, અને ત્યાર પછીના સમયમાં વ્યક્તિઓ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. તો ફ્રેન્ડ્સ, જે વ્યક્તિ પત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા તો તેમને ખેપિયા કહેવાતા હતા. શું કહેવાતા હતા? ખેપિયા, બરાબર? ફ્રેન્ડ્સ, પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે, કોણ કહેશે બોલો? એક પછી એક બોલો બધા. જો પહેલાં તો શું આવશે કે આપણે જેવા પોસ્ટ ઓફિસમાં પ્રવેશીએ, અંદર જઈએ, એટલે જુદી જુદી બારીઓ ઉપર જુદા જુદા કામ થતા જોવા મળે છે. તો એ કામમાં શું શું હોઈ શકે? તો કે એક બારી પર ટિકિટ, કવર, પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ, આ બધા વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. ત્યારબાદ બીજી બારી ઉપર શું હોઈ શકે? તો કે બીજી બારી પર આપણે જો કોઈ પાર્સલ આપણું બહાર ગામ મોકલવું હોય, પાર્સલ એટલે કે એની અંદર કોઈ વસ્તુ મૂકીને આપણે કોઈક આપણા સગાવાલાને ત્યાં બહાર ગામ મોકલવું હોય, આપણું સગુવાલું જો બહાર રહેતું હોય, તો તેનું ફોર્મ ભરીને તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થતું હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ત્રીજી બારી ઉપર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો એ મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તો તેના ઉપર સિક્કા અને ગામ, તાલુકા, જિલ્લા, અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે, અને આ ઉપરાંત નાની બચત, બચતપત્રો, રેકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું આપણને ત્યાં જોવા મળે છે. ફ્રેન્ડ્સ, બીજો સવાલ છે કે શું પોસ્ટ કાર્ડ લખીને આપણે પત્ર વિદેશમાં પહોંચાડી શકીએ છીએ? વિદેશ એટલે કે બહારના દેશમાં આપણે પહોંચાડી શકીએ છીએ? કોણ કહેશે બોલો? હા, બરાબર, આપણે આ જે પત્ર છે એ આપણે વિદેશમાં પહોંચાડી શકતા નથી. ફ્રેન્ડ્સ, અહીં એક
સવાલ છે કે પોસ્ટ ઓફિસમાં કયા કયા કામ થાય છે, તો અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે, તો ચાલો આપણે તેમની ચર્ચા કરીએ. ફ્રેન્ડ્સ, પહેલું છે પાર્સલ અને મની ઓર્ડર. તો આપણે કોઈ પણ ચીજ વસ્તુઓને પાર્સલ અને મની ઓર્ડર આપણા સગા સંબંધીઓને મોકલીએ, તો આજે પોસ્ટ ઓફિસ છે તો તે એક આપણા સગા સંબંધીઓને પહોંચાડવાનું કામ કરે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે ટેલિફોન બિલ અને લાઇટ બિલ. તો ફ્રેન્ડ્સ, આજે પોસ્ટ ઓફિસ છે તે આ ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાનું પણ કામ કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય બચત પત્રો. તો ફ્રેન્ડ્સ, આપણા પૈસાના રોકાણ માટે પોસ્ટ ઓફિસ વાળા રાષ્ટ્રીય બચત પત્રો પણ આપણને કાઢી આપવાનું કામ કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે બચત ખાતું અને રિકરિંગ ખાતું. ફ્રેન્ડ્સ, આપણા પૈસા જે બચત કરેલા હોય તો એ બચત માટે આપણને પોસ્ટ ઓફિસ બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલી આપવાનું કામ એ લોકો કરે છે. તો ફ્રેન્ડ્સ, આ પોસ્ટ ઓફિસ છે તે ટપાલની આપલે કરવાની સાથે આપણને આ બધા કામ પણ કરી આપે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે, પરંતુ આ પાઠ હમણાં અધૂરો છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં